બાર નવેમ્બર ઓગણીસો ત્રીસના રોજ લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ હતી 1919 ઓગણીસમાં ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવેલ અસહકાર આંદોલન સાથે સ્વતંત્રતા આંદોલન ટોચ પર હતું આ સમયગાળા દરમિયાન પસાર થયેલ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસમાં ભારતીયોની માગ મુજબ શાસનની તમામ વિભાગમાં તેમની વધુ ભાગીદારીની જોગવાઈ કરવામાં આવી નહોતી બ્રિટિશ રાજવ્યવસ્થાના એક ખાસ વર્ગની વચ્ચે પણ ભારતને સાર્વભૌમ દરજ્જાની માંગ વધી રહી હતી તેથી ભારત સરકારના અધિનિયમ ઓગણીસો ઓગણીસના અમલીકરણની તપાસ માટે સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડે સાયમન રિપોર્ટને અસંભવિત માનીને ઓગણીસો ઓગણત્રીસમાં લંડનમાં ગોળમેજી પરિષદની શ્રેણી યોજવાનું નક્કી કર્યું આવી ત્રણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું પહેલી ગોળમેજી પરિષદ બાર નવેમ્બર ઓગણીસો થી ઓગણીસ જાન્યુઆરી 1931 એકત્રીસ સુધી આયોજિત કરવામાં આવી પરિષદ પહેલા મહાત્મા ગાંધીએ સવિનય અસહકાર આંદોલન શરૂ કર્યું પરિણામે કોંગ્રેસે આ સંમેલનમાં ભાગ ન લીધો પરંતુ અન્ય ભારતીય પક્ષોના પ્રતિનિધિઓ અને કેટલાય શાસકોએ તેમાં ભાગ લીધો ડોક્ટર બી આર આંબેડકરે દલિત વર્ગોનો મુદ્દો ઉઠાવ્યો અને તેમના માટે અલગ મતદાર મંડળની માગણી કરી તે જ બહાદુર સપ્રુએ અખિલ ભારતીય સંઘનો વિચાર આગળ ધપાવ્યો મુસ્લિમ લીગે પણ તેનું સમર્થન કર્યું રજવાડાઓ પણ સ્વતંત્રતા માટે આગળ આવ્યા પરંતુ શર્ત રાખી કે તેમનું આંતરિક સાર્વભૌમત્વ જળવાઈ રહેવું જોઈએ પહેલી ગોળમેજી પરિષદનું પરિણામ ખાસ નહોતું ભારતને એક સંઘ બનાવવાનું હતું સંરક્ષણ અને નાણાં સંબંધે સુરક્ષા સંબંધે સહમતી બની પરંતુ આ ભલામણોને લાગુ કરવાની દિશામાં કોઈ ખાસ પ્રયત્નો ન થયા અને ભારતમાં સવિનય અસહકાર ચાલુ રહ્યો બ્રિટિશ સરકારને લાગ્યું કે ભારતમાં બંધારણીય સરકારનું ભાવિ નક્કી કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સામેલ કરવું જરૂરી છે ગાંધીજી અને લોર્ડ ઇરવિન વચ્ચે વાટાઘાટો માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા માટે બ્રિટિશ ભારત સરકારે કોંગ્રેસના રાજકીય નેતાઓને મુક્ત કર્યા પ્રથમ ગોળમેજી પરિષદના સમાપન પછી તેજ બહાદુર સપરો સીવાય ચિંતામણી અને શ્રી નિવાસ શાસ્ત્રીએ મહાત્મા ગાંધીને લોર્ડ ઇરવીન સાથે વાતચીત કરવા સમજાવવાની કોશિશ કરી માર્ચ ઓગણીસો એકત્રીસમાં વાટાઘાટો પછી ગાંધી ઇરવિન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને ગાંધીજી સવિનય અસહકાર આંદોલનને સ્થગિત કરવા અને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા સંમત થયા બાર નવેમ્બરે પ્રસિદ્ધ ભારતીય શિક્ષણવિદ અને સ્વાતંત્ર્ય સેનાની પંડિત મદન મોહન માલવ્યાની પુણ્યતિથિ પણ છે જેને મહામના પણ કહેવાય છે તેમનો જન્મ પચ્ચીસ ડિસેમ્બર અઢારસો એકસઠના રોજ અલ્હાબાદમાં થયો હતો તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તેઓ શાળાના શિક્ષક ત્યારબાદ વકીલ અને અખબારના સંપાદક બન્યા હતા તેઓ હિન્દુ મહાસભાના સ્થાપક હતા માલવિયા અસહકાર આંદોલનમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતા જો કે તેઓ તૃષ્ટિકરણની રાજનીતિ અને ખિલાફત આંદોલનમાં કોંગ્રેસની સામેલગીરીના વિરોધી હતા મદન મોહન માલવિયા ઓગણીસો અઠ્યાવીસમાં લાલા લાજપતરાય જવાહરલાલ નેહરુ અને અન્ય કેટલાક લોકો સાથે સાયમન કમિશનના વિરોધમાં જોડાયા જેને અંગ્રેજોએ ભારતના ભવિષ્ય પર વિચાર કરવા માટે બનાવ્યું હતું ઈંગ્લેન્ડમાં બ્રિટિશ ખરીદી અભિયાને પગપેસારો કરતા જ મદન મોહન માલવિયાએ ત્રીસ મે ઓગણીસો બત્રીસના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું જેમાં ભારતમાં ભારતીય ખરીદી આંદોલન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કરવામાં આવ્યો માલવિયા ઓગણીસો એકત્રીસની બીજી ગોળમેજી પરિષદના પ્રતિનિધિ હતા સરોજીની નાયડુની ધરપકડ બાદ ઓગણીસો બત્રીસમાં દિલ્હીમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક થયાના થોડાક જ દિવસો બાદ સવિનય અસહકાર આંદોલન દરમિયાન પચ્ચીસ એપ્રિલ ઓગણીસો બત્રીસે દિલ્હીમાં બીજા ચારસો પચાસ કોંગ્રેસ સ્વયંસેવકો સાથે તેમની ધરપકડ કરવામાં આવી ઓગણીસો તેત્રીસમાં માં કલકત્તામાં તેઓ ફરીવાર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમાયા આમ આઝાદી પહેલા માલવિયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકમાત્ર એવા નેતા હતા જેમને ચાર ટર્મ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોય માલવિયાએ હંમેશા હિન્દુ મુસ્લિમ એકતા માટે પ્રયત્નો કર્યા સાંપ્રદાયિક સદભાવ પર તેમના બે ભાષણ ખૂબ જ પ્રખ્યાત છે તેમણે પહેલું ભાષણ ઓગણીસ બાવીસમાં માં લાહોરમાં અને બીજું ઓગણીસ એકત્રીસમાં માં કાનપુરમાં આપ્યું હતું ઓગણીસ તેત્રીસમાં માં કોંગ્રેસના કલકત્તા સત્રમાં પોતાના પ્રમુખ તરીકેના ભાષણમાં મદન મોહન માલવિયાએ કહ્યું હતું કે હું બધા હિન્દુઓ મુસલમાનો શીખો ખ્રિસ્તીઓ પારસીઓ અને અન્ય દેશવાસીઓને પ્રાર્થના કરું છું તેઓ તમામ સાંપ્રદાયિક મતભેદો ભૂલી ને તમામ વર્ગના લોકો વચ્ચે રાજકીય એકતા સ્થાપિત કરે ઘર કા રચને વાળા કોઈ શિક્ષણ અને સમાજ સેવાના તેમના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે તેમણે ઓગણીસો અગિયાર માં પોતાની જામેલી વકીલા છોડી દીધી જીવનભર સંન્યાસની પરંપરાને આગળ ધપાવવા માટે તેમણે સમાજસેવા માટે જીવન સમર્પિત કરવાની જાહેર કરેલી પ્રતિબદ્ધતાનું પાલન કર્યું પરંતુ જ્યારે ચોરી ચોરા કેસમાં એકસો સો સિત્યોતેર સ્વાતંત્ર્ય સેનાનીઓને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી ત્યારે મદન મોહન માલવિયાએ પોતાની પ્રતિજ્ઞા હોવા છતાં તેમનો કેસ લડ્યા અને એકસો છપ્પન સ્વાતંત્ર્ય સેનાનીઓને મુક્ત કરાવ્યા દેશના શૈક્ષણિક ધોરણોના વિકાસમાં ઊંડો રસ ધરાવતા માલવિયા ઓગણીસો સોળમાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના મુખ્ય સ્થાપક હતા માલવિયાની જનતા પ્રત્યેની સભનતાએ તેમને હિન્દી ભાષાનું સાપ્તાહિક અભ્યુદય ધ લીડર ઓફ અલ્હાબાદ અંગ્રેજી ભાષાનું દૈનિક અને હિન્દી માસિક મર્યાદા પ્રકાશિત કરવાની પ્રેરણા આપી મદન મોહન માલવિયાને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સાથે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા